લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતિ પ્રચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં કરશે પ્રચંડ પ્રચાર. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પીએમનો ભવ્ય રોડ શો. પલામુમાં ચોથી વખત જાહેરસભાને સંબોધશે પીએમ. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ અંતિમ ઘડીનો પ્રચાર. તમામ પક્ષના મોટા નેતાઓ ગજવશે સભા. અમિતભાઈ શાહ આજે કરશે પ્રચંડ પ્રચાર. બે દિવસમાં સીઆર પાટીલ 8 જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધી, શશી થરૂર અને નવનીત રાણા કરશે ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ધુઆધાર પ્રચાર. દક્ષિણ ગુજરાતમાં અમિત શાહની 3 જાહેરસભા. છોટાઉદેપુર વાંસદામાં અમિતભાઈ સભા ગજવશે. દમણમાં લાલુ પટેલના સમર્થનમાં કરશે જાહેરસભા. ટીવી કલાકારો મનસુખ માંડવિયા માટે કરશે પ્રચાર. અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી ગોંડલમાં કરશે રોડ શો. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પોરબંદરમાં કરશે પ્રચાર. મુખ્યમંત્રી આજે મોરબી અને આણંદ લોકસભામાં કરશે પ્રચાર. સવારે મોરબીમાં જાહેરસભામાં લેશે ભાગ. ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં કરશે પ્રચાર. સાંજે 5 વાગે પેટલાદ ખાતે જાહેરસભાનું આયોજન. ઉમેદવાર મિતેશભાઈ પટેલના સમર્થનમાં કરશે પ્રચાર. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે સુરતમાં પ્રચાર કરશે. બપોરે 3 વાગે ગોડાદરામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાશે. લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે નેતાઓ ગુજરાતમાં. રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ આજે જામનગરની મુલાકાતે. ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં સભા. જામનગરમાં સાંજે 6 કલાકે જાહેરસભાને સંબોધશે. ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીને લઈને વિરોધના મામલામાં ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી મેદાને. આવતીકાલે ગોંડલમાં ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન. જયરાજસિંહના પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં સંમેલન. સમાજના અનેક આગેવાનો રહેશે હાજર. પરેશ ધાનાણીનો વધુ એક ટ્વિટર બોમ્બ. સિંઘમ ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ લખ્યું. સરદારના અસલી વારસદારો હવે સિંઘમ બનશે. પ્રજા પર અત્યાચાર કરનારાનો અહંકાર તોડીશું. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ. બિપિન પટેલ, જયેશ રાદડિયાએ ફોર્મ પરત ન ખેંચતા જંગ. બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યો હોવાનો દાવો. બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ભર્યું છે ફોર્મ. એક સીટ માટે 3 ઉમેદવાર મેદાનમાં.